હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તાની રેસીપી લઈને આવી છું ફ્રેન્ડ્સ તમારી પાસે ખૂબ જ ઓછો સમય હોય અને તમને કંઈક ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે તમે આ નાસ્તો બનાવી શકો છો આ નાસ્તો આપણે બટાટામાંથી બનાવીશું જેને આપણે આલુ સ્નેક પણ કહી શકીએ છીએ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ નાસ્તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે અને ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને આ નાસ્તો આપણે ઘરમાં અવેલેબલ વસ્તુમાંથી ખૂબ જ ઓછા મસાલાનો ઉપયોગ કરીને બનાવી શકીએ છીએ તો ચાલો ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ આલુ સ્નેક બનાવવા માટે મેં અહીં મીડિયમ સાઇઝના બે નંગ કાચા બટાકા લઈ લીધા છે બટાકાને મેં છોલીને તેને પાણીની અંદર રાખ્યા છે જેથી બટાકા કાળા પડી જાય હવે આપણે તેને છીણી લેવાના છે તો બટાકાને આપણે બીજા વાસણની અંદર લઈ લેવાના છે હવે આપણે તે જ પાણીની અંદર બટાકાને છીણવાના છે તો મેં અહીં એક આ રીતની છીણી લઈ લીધી છે તો આપણે આ રીતે મોટી સાઈઝના બટાકાને છીણવાના છે આ રીતે મોટી સાઈઝના કાણાવાળી છીણીને તેના એકદમ મોટા લચ્છા બનાવાના છે તો આપણે આ રીતે બંને બટાકાને મોટી સાઈઝમાં છીણી લેવાના છે તમારે જેટલા પ્રમાણમાં આ નાસ્તો બનાવવાનો હોય તે રીતે તમે બટાકા લઈ શકો છો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે મેં બંને બટાકાને મોટી સાઈઝમાં છીણી લીધા છે તો હવે આપણે આ બટાકાના છીણને હાથ વડે સરસ નીચોવીને બીજા બાવની અંદર લઈ લેવાનું છે આ રીતે નીચોતી વખતે તેની અંદર પાણી ના રહે તે વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે આપણે બટાકાના છીણને એકદમ ડ્રાય કરી લેવાનું છે હવે આપણે આની અંદર બાકીના મસાલા એડ કરવાના છે તો એક નંગ જીનું સમારેલું લીલું મરચું થોડા ઝીણા સમારેલા લીલા દાણા અડધી ચમચી કાળા મરીનું પાવડર આ નાસ્તાની અંદર લીલા મરચાં અને કાળા મરીનો પાવડર તમારે તમારી તીખાસના પ્રમાણે એડ કરી લેવાનો છે અને છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આ નાસ્તો બનાવવામાં આપણે બાકીના એક પણ મસાલાનો ઉપયોગ નથી કરવાનો પણ જો તમારે કરવો હોય તો આ નાસ્તાની અંદર તમે સૂકું લાલ મરચું કે પછી ગરમ મસાલો પણ એડ કરી શકો છો આ રીતે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે હવે આપણે આ બટાકાનું જે છીણ લઈ લીધું છે તેના બાઇન્ડિંગ માટે તેની અંદર ચાર મોટી ચમચી ક્લોનફ્લોર અને ચાર મોટી ચમચી મેદો એડ કરીશું આ રીતે અત્યારે હું અહીં ચાર ચમચી કોર્નફ્લોર અને ચાર ચમચી મેદો લઈ લઉં છું પણ જો તમારી પાસે આ બંનેમાંથી ગમે એક હોય તો તમે ગમતે એક પણ લઈ શકો છો અને હા ફ્રેન્ડ્સ જો તમારી પાસે કોર્ન ફ્લોર કે પછી મેદો બંનેમાંથી એક પણ અવેલેબલ ના હોય તો તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો આ રીતે મેદો અને ક્લોનફ્લોર એડ કરી દીધા પછી આ બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ચમચી વડે થોડું મિક્સ કર્યા પછી હવે આપણે તેને હાથ વડે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આ રીતે તમે જોઈ શકો છો હાથથી સરસ રીતે બાઇન્ડિંગ થઈ જાય છે તો એ રીતનું મેં મિશ્રણ બનાવીને તૈયાર કરી લીધું છે જો તમારે થોડી વધારે જરૂર પડે તો તમે મેદો કે પછી ક્લોનફોર થોડો વધારે લઈ શકો છો તો હવે આપણે આને ફ્રાય કરવાનું છે તો ફ્રાય કરવા માટે આપણે તેલ ગરમ કરીશું ફ્રેન્ડ્સ આપણું સ્નેક બનાવવા માટે તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર સ્નેક એડ કરી લેવાના છે ફ્રેન્ડ્સ આપણે એને બટાટાના ભજીયા પણ કહી શકીએ છીએ તો આ રીતે આપણે જે રીતના ભજીયા બનાવતા હોય તે રીતે થોડું થોડું બેટર લઈ અને તેલની અંદર એડ કરી લેવાના છે પેનની અંદર જેટલા આવી શકે તેટલા એડ કરી લેવાના છે ફ્રેન્ડ્સ આ ભજીયા એકદમ ડિફરન્ટ ટેસ્ટમાં હોય છે કેમ કે આ ભજીયા બનાવવામાં આપણે બેસનનો બિલકુલ ઉપયોગ નથી કર્યો ખૂબ જ ઓછા મસાલાનો ઉપયોગ કરીને આપણે આ બનાવીએ છીએ અને તેની અંદર ક્લોન્ફર અને મેદાનો ઉપયોગ કરીએ છીએ એટલે તેનો ટેસ્ટ એકદમ અલગ આવતો હોય છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે રેગ્યુલર ભજીયા ખાઈને બોરિંગ થઈ ગયા હોય તો આ રીતે કાચા બટાકામાંથી ડિફરન્ટ રીતે બનાવી શકો છો તો એકવાર જરૂર બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે આ રીતે થોડા એડ કરી લીધા પછી હું તમને ફ્રાય કરવા માટેની બીજી રીત બતાવીશ તો ફ્રેન્ડ્સ આ રીતે તમે ચમચીની મદદથી થોડું થોડું બેટર લઈ અને પણ બનાવી શકો છો તો તમને જે પણ રીત પસંદ આવે તે રીતે તમારે આ સ્નેક ફ્રાય કરી લેવાના છે મીડિયમ ફ્લેમ પર આપણે આ સ્નેકને સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે આપણા સ્નેક બંને બાજુથી સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આ રીતે હવે આપણે તેનું તેલ નીતા તેને એક પ્લેટની અંદર કાઢી લેવાના છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા દેખાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે આ જ રીતે બાકી જે બેટર વધ્યું છે તેના પણ બનાવી લેવાના છે ફ્રેન્ડ્સ આ રીતે મેં બધા જ સ્નેક બનાવી લીધા છે ફ્રેન્ડ્સ તમે જોઈને જ ખ્યાલ આવી જતો હશે કે કેટલા ક્રિસ્પી બન્યા છે તો જો તમારી પાસે ખૂબ જ ઓછો સમય હોય અને ઘરની વસ્તુમાંથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનાવવો હોય તો આ સ્નેક બનાવી શકો છો હું તમને અંદરથી તોડીને પણ બતાવીશ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે તો આ રીતે એકવાર બનાવીને જરૂર ટ્રાય કરો ખૂબ જ ઓછા મસાલામાં ઘરમાં અવેલેબલ વસ્તુમાંથી જ ખૂબ જ ઝડપથી બનાવી શકીએ છીએ આ સ્નેક બાળકોથી લઈને મોટાને પણ ખૂબ જ પસંદ આવશે આ સ્નેકને તમે ટામેટો કેચઅપ કે પછી તમને ગમતી કોઈ પણ ચટણી સાથે એન્જોય કરી શકો છો તો હવે આપણે એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય